أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا بالقاسم مصطفى محمد قال رسول الله صلى الله عليه وآله وسلم في خطبة شعبانية يا أيها الناس إنه قد أقبل إليكم شهر الله بالبركة والرحمة والمغفرة لوگو તમારા તરફ અલ્લાહનો એ મહિનો આવી રહ્યો છે, એ અલ્લાહનો મહિનો છે કે જે રહમત બરકત અને મગફરત સાથે આવી રહ્યો છે. હમણાં સુધી આપણે આ દર્સમાં ખુતબે શાબાનિયામાં જે બયાન કરવામાં આવ્યું હતું કે ગયા દર્સમાં જે બયાન કરવામાં આવ્યું હતું કે રસૂલ ખુદા ફરમાવે છે કે તમો બીજાના યતીમ ઉપર રહેમ કરો તાકે ખુદાવંદ આલમ તાકે લોગ તમારા યતીમ ઉપર રહેમ કરે. આપણે બીજાના યતીમ ઉપર રહેમ કરે તો આપણા યતીમ ઉપર બી રહેમ કરવામાં આવે. વતુબ ઇલલ્લાહ મિન ઝુનુબિકુમ, અને તમો ઇસ્તગફાર કરો, તોબા કરો તમારા ગુનાહોથી. ગયા દર્સમાં ઇસ્તગફારના બારામાં તમારા સમક્ષ બયાન કરવામાં આવ્યું હતું કે ગુના થાય કે આપણે ગુના ઉપર ગુના કરતા જાય અને ઇસ્તગફાર ઉપર ઇસ્તગફાર કરતા જાય, ફરી ગુના કરી રહ્યા છે, ફરી ઇસ્તગફાર કરી રહ્યા છે, તો એ ગુના એ ઇસ્તગફારને કબૂલ કરવામાં નથી આવતો, એ ગુનાને માફ કરવામાં નથી આવતો. હદીસમાં છે કે અગર ઇન્સાન કોઈ દિવસમાં ભૂલે ચૂકે ગુના કર્યો અને રાતના એ ઇસ્તગફાર કર્યો, સુવા પહેલાં એ રાતના ઇસ્તગફાર કરે છે, તો ખુદાવંદ આલમ જે કિરામન કાતિબીન છે, જે આપણા બે ખંભા ઉપર જે ફરિશ્તાઓ મુકરર કરવામાં આવ્યા છે, એ ફરિશ્તાઓને કહે છે કે આના ગુનાઓને લખવામાં ન આવે. અને એક હદીસનો અંદર છે ખુદાવંદ આલમ સાત દિવસ સુધી આપણને મોહલત આપે છે, આપણને સાત દિવસ સુધી ટાઈમ આપે છે કે શાયદ મારો બંદો આજે નહીં કાલે ઇસ્તગફાર કરે, પરમ દિવસે ઇસ્તગફાર કરે. સાત દિવસ સુધી ખુદાવંદ આલમ આપણને મોહલત આપી રહ્યો છે, એ સાત દિવસ સુધી એ ગુનાને લખવામાં નથી આવતું. જ્યારે આપણે ઇસ્તગફાર કરીએ છીએ તો એ ગુનાઓને માફ કરી નાખવામાં આવે છે. કુરાન મજીદના અંદર ખુદાવંદ આલમ ફરમાવે છે કે તમો જલ્દી ઇસ્તગફાર કરો, એવું ના થાય કે મોત નજીક આવી જાય. જે ખુલાસો આયતનો ખુલાસો છે કે મોત નજીક આવી જાય, અને જ્યારે આપણે મોત આપણે સામે આપણે જોઈએ આપણે મોતને, અને એ વખતે ઇસ્તગફાર કરવામાં આવે તો ઇસ્તગફાર કબૂલ નહીં કરવામાં આવશે. કેમ કે મોતને જોઈને પછી ઇસ્તગફાર કરે છે, ઇસ્તગફારને કબૂલ કરવામાં નથી આવતું. તો આપણે જવાનીમાં છે તો જવાનીમાં ઇસ્તગફાર કરે, અગર આપણે ઝઈફ થઈ ગયા હોય તો આપણે ઝઈફીમાં મોત આવવા પહેલાં આપણે ઇસ્તગફાર કરી લે, તો ખુદાવંદ આલમ ઇસ્તગફારને કબૂલ કરે છે અને આપણા ગુનાહોને માફ કરે છે. ખુદાવંદ આલમ બહુ જ મોટો ગફૂર રહીમ છે, એ માફ કરવાવાળો અને રહેમ કરવાવાળો છે. આગળ રસૂલ ખુદા ખુતબે શાબાનિયામાં ઇશારો ફરમાવે છે, વરફઉ ઇલૈહ અયદીકુમ બિદુઆએ ફી અવકાતિસ સલાત, કે જ્યારે નમાઝનો વખત થાય, માહે રમઝાનમાં જ્યારે નમાઝનો વખત હોય, સુબહનો, ઝહર, અસર યા મગરીબ, ઈશાનો જ્યારે વખત હોય, તો તમે તમારા હાથોને બુલંદ કરો. વરફઉ ઇલૈહ અયદીકુમ, ખુદાના તરફ તમારા હાથોને બુલંદ કરો. બિદુઆ, દુઆ માટે, ફી અવકાતિસ સલાત, જ્યારે નમાઝનો વખત હોય ત્યારે તમે એ હાથોને બુલંદ કરો. કેમ, સુકમ હાથોને બુલંદ કરવામાં આવે, ફઇન્નહા અફઝલુસ સાઆત, કે એ સારામાં સારો વખત છે કે તમે ખુદાવંદ આલમ પાસે તમે દુઆ માંગો. સારામાં સારો વખત છે. રસૂલ ખુદા આગળ ફરમાવે છે, યનઝરુલ્લાહ અઝ્ઝ વ જલ્લ ફીહા બિરહમત ઇલા ઇબાદ, કે નમાઝ દા વખતે ખુદાવંદ આલમ પોતાના બંદાઓ તરફ રહમતની નજરથી જોઈ રહ્યો છે. અને રસૂલ ખુદા ફરમાવે છે કે જે માણસ તરફ ખુદાવંદ આલમે રહમતની નજરથી જોઈ લે, એક વખત ભી અગર રહમતની નજર ખુદાવંદ આલમની જેના ઉપર ભી પડે, જે બંદા ઉપર ભી પડે, તો ખુદાવંદ આલમ એના ઉપર અઝાબને નાઝિલ નથી કરતો. તો દુઆ માંગવા માટે સારામાં સારું, આપણે દુઆ માંગતા હોય છે, આપણી જબાન કાંઈ બોલતી હોય, આપણું દિલ કાંઈ બોલતું હોય, આપણે વખતનો ખ્યાલ નથી રાખતા, આપણે તહારતનો ખ્યાલ નથી રાખતા, આપણે જગ્યાનો ખ્યાલ નથી રાખતા, એ બધી દુઆઓની શરતો છે. વખત સારામાં સારું દુઆ માટે વખત છે કે આપણે જ્યારે નમાઝ પડે તે એ વખતે આપણે દુઆ કરીએ. હદીસમાં છે કે જે માણસ નમાઝ પડે અને નમાઝ પડ્યા પછી એ દુઆ ન કરે પોતા માટે યા પોતાના લોકો માટે યા હમસાયા માટે, પોતાના પાડોશીઓ માટે યા પોતાના મા બાપ માટે યા બીજા લોકો માટે અગર દુઆ ન કરે, તો રસૂલ ખુદા ફરમાવે છે
کہ رسول خدا فرمائے چھے خدا فرمائے چھے کہ ایمانس پوتا اوپر ظلم کری رہو چھے تو دعا سارا میں سارا وقت دعا ماتے کہ نماز جارے پڑھوا ماوے تیارے دعا کرا ماوے کیونکہ خدا وندیام ای وقت اپنا اوپر رحمت نی نظر تھی جو ہی رہو چھے دعا ماتے بیجی جگیانو خیال رکھوا ماوے گھر ما دعا کروا کرتا امام وارا ما دعا کرو ودارے سارو چھے ایوی تے مسجد ما دعا کرو بوج ودارے سارو چھے مسجد میں اپنے دعا کریے اینا کرتا اپنے مسجد الحرام میں اگر اپنے موقع ملے تو اپنے وہاں جنہیں اگر اپنے دعا کریے یا مسجد نبوی میں اپنے اگر جنہیں وہاں دعا کریے تو یہ دعا بہت جلدی قبول تھائے چھے خدا وندارا اپنے بدنے انشاءاللہ نصیب فرماوے بدی مقامات مقدسانی زیارت اپنے خدا وندارا اپنے نصیب فرماوے یہ لوگوں زیارت تو کریے آئے چھے خدا وندارا یہ لوگ نے زیارت نے قبول فرماوے امام نا روزہ ما امام حسین نا روزہ ما امام رضا نا روزہ ما امام علی نا روزہ ما انہیں بیجا تمام ائمہ معصومین نا روزہ ما دعا کروا ماوے ایاں دعا کروا کرتا وہاں دعا کرے یہ ودارے جلدی قبول تھائے چھے دعا جارے قبول دعا کروا ماوے تو پہلا آپ نے طہارت رکھوا ماوے اپنے پہلا وضو کریے غسل کریے سارا کپڑا پہریے اپنے پرفیم سورم لگاڑیے پچھے خدا وندیارا پاسے اپنے دعا کریے یہ دعا جلدی قبول تھائے چھے اور نماز نا وقتے بہت جلدی دعا قبول کرا ماوے چھے رسول خدا اگر فرمائے چھے خود بھائی شہبانیم یجیبہم اذا نعجو کہ جارے تمہوں خدا وند عالم نے پکارو چھو بولاو چھو تو خدا وند عالم تمہارو جواب دے چھے آ مہینو بوج رحمت انہیں برکت وارو مہینو چھے کہ آپ نے خدا وند عالم نے بولاوے چھے پکارے چھے خدا وند عالم نے تو خدا وند عالم اپن را سوال نو جواب دے رہو چھے آپ نے بولاوے چھے تو خدا وند اپن نے جواب دے رہو چھے اگر خود باما بیان کرماوے چھے وَيَلَبِّيهِمْ اِذَا نَعَدُو جارے تمو خدا وند عالم نے بولاو چھو تو خدا وند عالم تمو نے تماری آواز اوپر لبیک بولے چھے ایک لبیک آپ نے بولی چھے جارے اپنے حج میں جاتا ہوئے چھے تیرے لبیک بولے چھے لبیک بولے چھے لبیک اللہم لبیک لبیک اللہ شریک اللہ کا لبیک آپ نے لبیک بولتا ہوئے چھے کیونکہ خدا وند عالم اپنے آواز دے دو کہ تمہا آو حج کرو ماتے تیرے اپنے لبیک بولی چھے من ماہ رمضان میں خدا اپنی آواز اوپر لبیک بولی چھے آنا کرتا سارو موقع آپ نے کیا حمل چھے کہ خدا وند عالم اپنے لبیک بولتا ہوئے جارے آپ نے خدا وند عالم نے بولاوے چھے تو خدا وند عالم اپنی آواز اوپر لبیک بولی چھے سارا مسارو موقع چھے ماہ رمضان وَيَسْتَجِيبُ لَهُمْ اِذَا نَادُو جارے تمو دعا کرو چھو تو خدا وند عالم ای دعا نے قبول کرے چھے سارا مسارو موقع چھے ماہ رمضان کہ دعا کروا ماوے پوتا ماتے دعا کرے پوتا نا پاڑوسیوں ماتے دعا کرے پوتا نا فامی ماتے دعا کرے اپنا امام حسن علیہ السلام ارشاد فرمائے چھے کہ ایک وقت ہوں ماری ماں فاطمہ زہرا سلام اللہ علیہ ساتھ بیٹھو ہوتو ماری ماں رات نا عشانی نماز پچھی دعا کروانو شروع کریا تو صبح نی نماز سودی دعا کرتا ریا انہیں ہوں باجو ماں بیٹھو ہوتو آمین بولتو ریو جارے امنی دعا پورو تھے گئی تو ہوں ماری ماں نے سوال کرو چھو کہ ماں تمہوں بدھائے ماتے دعا کریا اپنا ماتے ایک کی دعا نہ کریا تو جناب فاطمہ زہرا سلام اللہ علیہ فرمائے چھے الجار ثم الدار کہ پہلا پاڑوسیو پچھی اپنا گھر وڑا ہو تو پہلا اپنے اپنا بیجا مؤمنین ماتے دعا کرے پاڑوسیو ماتے دعا کرے بیجا مؤمن ماتے دعا کرے پچھی پوتا ماتے اپنے دعا کریے تو ای دعا نے خدا وند عالم جلدی قبول کرے چھے روایت نندہ چھٹا امام فرماوے چھے کہ اگر کوئی انسان اگر کوئی مؤمن پوتا نا مؤمن بھائی ماتے اگر ایک دعا کرتو ہو چھے تو خدا وند عالم اینا ماتے ایک لاکھ دعا نے قبول کرتو ہو چھے جارے کہ ای دعا مانگیو نہ تھی تو بھی انہی ایک لاکھ دعا نے قبول کروا ماوے چھے سامل دعا ایک دعا مانگوا ماوے بیجا ماتے تو اپنی سامل دعا خدا وند عالم ایک لاکھ دعا نے خدا وند عالم قبول کریو چھے ماہ رمضان دعا انہوں مہینوں چھے جے بھی دعا ہوئے نیک دعا مانگوا ماوے رات نا اپنے دعا پڑے چھے دعا افتتہ چھے بیجے گھڑی رات نے دعا چھے سہری نا وقتے دعا ابو حمزہ سیمالی چھے یا دعا سہر چھے دیوست نا وقتے گھنی بدی دعا چھے انہیں دعا اپنے جارے کریے تو اپنے ماتے دعا کریے انہیں خاص اپنے سوتی پہلی اپنے دعا ہو جوئے کہ خدایا تو امارا امام زمان صلی اللہ علیہ وسلم نا زہور ما جلدی فرما انہیں امون امنا لشکر ما شمار فرما ربنا تقبل منا انک انت السمیع العلیم والسلام علیکم ورحمت اللہ وبرکاتہ